અને ભારત જેવા લોકશાહી દેશની અંદર આ એક પણ રીતે ચલાવી શકાય નહીં. જે રીતે ગઈકાલે ઘટનાક્રમ કર્યો, સવારે મામલતદાર કચેરીમાં પાલભાઈ આંબલિયાને રજૂ કર્યા, પાલભાઈએ લેખિતમાં માગણી કરી કે ભાઈ મને પોલીસે માર માર્યો અને મારે સારવારની જરૂર છે, મને બે અસંખ્ય વિનંતીઓ કરી છતાં પોલીસ મને સારવારમાં લઈ ગઈ નથી, ત્યારે ડેપ્યુટી મામલતદારશ્રીએ એમને મંજૂરી ન આપી. પાછળથી પાછા ઓફિસ લઈ ગયા એમના ઘરેથી, ત્યાં પાલ આંબલિયા બેભાન થવાની સ્થિતિમાં આવ્યા એ જોયા પછી ડેપ્યુટી મામલતદારે લખી દીધું કે આને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ જાઓ. સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ગયા પછી ત્યાં બધું જોઈએ એમની ટ્રીટમેન્ટ કરીને સિવિલના ડૉક્ટરે કીધું કે અમને એડમિટ કરવા જોશે, અમને સારવારની જરૂર છે. ત્યાં એમની એન્ટ્રી પડી, એની પોલીસને જાણ કરવામાં આવી કે ભાઈ પોલીસ જ લઈને આવી છે અને આ માણસને માર મારવામાં આવ્યો. આ ડુંગળી જ્યારે 50 રૂપિયા ને 60 રૂપિયા ને 70 રૂપિયા કિલો થઈ ગઈ, ત્યારે આ ભારત સરકારે તુર્કીથી લાખો ટન ડુંગળી ઇમ્પોર્ટ કરી ખેડૂતોને મારી નાખવા માટે, કારણ કે એના 100 રૂપિયાનો ભાવ થઈ જાય તો ત્યારે લોકો એમ કે આ ગરીબની કસ્તુરી છે. આજે ખેડૂતને 2 રૂપિયે કિલો ડુંગળી એને એની વેચાય છે, ખેડૂતો બિચારા પશુને ડુંગળી ખવડાવવા માંડ્યા છે. એ પરિસ્થિતિમાં સરકારે ડુંગળીનું એક્સપોર્ટ કરવું જોઈએ, ડુંગળીના ભાવ જળવાઈ રહી એના માટે સરકારે કોઈ પ્રયત્ન કરતી નથી. સરકાર ફક્ત ને ફક્ત ખેડૂતોને ભગવાનના ભરોસે મૂકી દીધા છે. કપાસ અહીંયા 600 રૂપિયામાં વેચાતો નથી એવી પરિસ્થિતિમાં અમારી સરકારશ્રીને રજૂઆત છે કે તમે તાત્કાલિક ધોરણે ડુંગળી એક્સપોર્ટ કરો, અને પાલ આંબલિયા જ્યારે રજૂઆત કરવા આવે ત્યારે તમે એના ઉપર અમાનુષી અત્યાચાર કરો તો તમે શું કરવા માંગો છો? એ તો સમજાવો, તમે તમારી પાસે રજૂઆત કરવા ના આવી શકી, ખેડૂતોના પ્રશ્નોની વાચા આપવા માટે આવી તો તમે એના ઉપર અમાનુષી અત્યાચાર કરો. તો મને પ્રશ્ન થાય છે કે હું લોકશાહીમાં જીવું છું કે સામુશાહીમાં આ પ્રશ્ન થાય છે? એટલે હવે તાત્કાલિક ખેડૂતોની વારે આવો અને ડુંગળી એક્સપોર્ટ કરો. ખેડૂતો